પણ હતો. મે 1919 ની સાલમાં કેટલાય ગરીબોને જોયા. તે લોકોને પોતું તો શું, પેરેન પણ રહેવા મળતું ન હતું. ગણી સ્ત્રીઓની દયનીય હાલત જોઈને મારું મન ખૂબ દુખતું. ત્યાંથી મેં પોશાક છોડી દીધો અને ગરીબ માણસ પહેરી શકે તેવો પોશાક પહેરવાનું શરૂ કર્યું. છેલ્લે હું નાની પોતડી અને જરૂર પડીએ સફેદ ચાદરો જ હતો. ઉર્મિલાબેન પટેલ, તેમાં ભાગ લીધો છે ભગત ક્રિશાન પટેલ પરમ, પાટીલ ધૈર્ય, જરીવાળા રુદ્ર, શાહ અક્ષર, ખરે આયુષ. કિશોર ભવનના બાળકો રજૂ કરી રહ્યા છે માન. Thank you.
સહભાગી બની અમને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ મુખ્ય મહેમાન શ્રી પંકજભાઈ કાપડિયાનો હું ખૂબ આભાર માનું છું. આ સાથે જ દરેક નવીન સાહસ અને વિચારમાં અમારા સહભાગી બની અમને હર હંમેશ પ્રોત્સાહન પૂરું પાડનાર જીવન ભારતી મંડળના તમામ હોદ્દેદાર શ્રીઓ, આચાર્યો, શિક્ષક મિત્રો, વાલી મંડળ, વાલી મિત્રો, અમારા વિદ્યાર્થીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હોલની વ્યવસ્થા માટે શ્રી કલ્પેશભાઈનો, લાઇટ અને સાઉન્ડ વ્યવસ્થા માટે શ્રી અરબસ્તાનભાઈ અને તેમના કારીગર ભાઈઓનો, ફોટોગ્રાફી માટે શ્રી નીલમબહેનનો અમે આભાર માનીએ છીએ. આ સાથે જ થેન્ક યુ સર. જીવન ભારતી મંડળ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગાંધી મેળામાં આપ સર્વનું હું મીતા ભટ્ટ અને હું પ્રિયંકા સારંગ આપ સર્વનું શાબ્દિક અને હાર્દિક સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. આજે આ ત્રીજા દિવસે આપણા કાર્યક્રમના બે અતિથિ વિશેષ છે. સૌ પ્રથમ શ્રી બિનીતાબેન પંડ્યાનું આપણે સ્વાગત અને સન્માન કરીશું. તે પહેલાં એમનો પરિચય મેળવી લઈએ. તેમણે MSU માંથી આર્કિટેક્ચરમાં ગ્રેજ્યુએશન અને SVNIT માંથી ટાઉન એન્ડ રિજિયોનલ પ્લાનિંગ વિશે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. સમયની જરૂરિયાત અને વ્યક્તિગત પ્રયોગો અને આકાંક્ષાઓ વચ્ચે સંતુલન બનાવવાની પ્રક્રિયામાં નિવાસી આર્કિટેક્ચર અને મ્યુઝિયમ, શિપ ઇન્ટિરિયર્સ, ગાંધી મેળાઓ, ઇવેન્ટ ડિઝાઇન્સ વગેરે જેવા ખાસ પ્રોજેક્ટ્સની રચના કરી, જેમાં તેમણે વેડછી ખાતે વાંસના કારીગરો સાથે કામ કર્યું. તેઓ શ્રી તાપી ફાઉન્ડેશનના સ્થાપક સભ્ય હોવાથી તાપી આર્ટ પ્રમોશનની પહેલ કરી. તેઓ શ્રી 2014, 2016 અને 2018ના તાપી ઉત્સવના સંયોજક હતા. તેમણે બિલ્ટ સુરત માટે ઇન્ડસ્ટ્રીયલ હેરિટેજ ઓફ સુરત વિશે વર્કશોપમાં પ્રેઝન્ટેશન કર્યું. તેમણે સહપીડિયા યુનેસ્કો ફેલોશિપ 2017 માટેનો લેખ પણ લખ્યો અને એ ઉપરાંત તેઓ જીવન ભારતી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની પણ રહ્યા. આવા શ્રી બિનીતાબેન પંડ્યાનું સન્માન જીવન ભારતી મંડળના ઉપાધ્યક્ષ ડૉક્ટર શ્રી પ્રજ્ઞેશભાઈને કરવા માટે વિનંતી કરું છું. આભાર. વ્યક્તિ વિશેષ છે શ્રી નરેશભાઈ કાપડિયા. એમને આપણે ઘણી વખત જોયા જ છે, પરિચયના મોહતાજ નથી, છતાં પણ એમના વિશે થોડું જાણી લઈએ. શ્રી નરેશભાઈ કાપડિયા સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટના કોઓર્ડિનેટર હતા. તેઓ LIC ના ભૂતપૂર્વ કર્મચારી અને સુરત ચેનલના ભૂતપૂર્વ ડિરેક્ટર હતા. ઓલ ઇન્ડિયા રેડિયો વિવિધ ભારતીમાં પણ તેઓ શ્રી કાર્યરત હતા. તેમણે સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી LLM અને ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું, તેમજ KP કોમર્સ કોલેજમાંથી BCOM કર્યું. તેઓ પત્રકાર, સાહિત્યકાર તેમજ ઉદ્ઘોષક છે. તેમણે ઈ-બુક પણ શરૂ કર્યું છે. તેઓ કોર્પોરેશન તથા શાળા કોલેજમાં ક્વિઝ કોમ્પિટિશન હેન્ડલ કરે છે. આજે આપણી ક્વિઝના પણ એજ સંચાલક છે. આવા શ્રી નરેશભાઈનું સન્માન કરવા માટે જીવન ભારતી મંડળના મંત્રી શ્રી અજીતભાઈ શાહને વિનંતી કરું છું. આભાર. આજના અતિથિ વિશેષ શ્રી બિનીતાબેનને પ્રસંગોચિત ઉદ્બોધન કરવા માટે
વિનંતી કરું છું. સ્ટેજ પર સાથે રહેલા બધા મારા પડીલો કહેવાય, બધા જ મારાથી મોટા છે, અને અહીંયા નાના બેઠેલા બધા મિત્રો. હું આ સ્કૂલની વિદ્યાર્થીની હતી ત્યારે આટલા બધા મકાનો નહીં હતા અહીંયા, અને અમને લોકોને, હું 5 ધોરણ સુધી અહીંયા ભણેલી હતી, પણ પાયાના જે વર્ષો ગયા હતા એમાં 2 વસ્તુ ખાસ શીખી કે નાની નાના સમયનો ઉપયોગ કેવી રીતે કરવો. અમને એવું તે શિવપ્રસાદ સર લખાવતા હતા કે આજે શું કર્યું, એટલે નાનું 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 લખીને જાતે પોતાની જાતને દિવસ વિશે કેવી રીતે વિચારવું કે તમે તમારો સમય ક્યાં વાપર્યો, એ એક બહુ મહત્ત્વનું પાસું અહીંયા શીખી. અને બીજું કે ઉદ્યોગો, તે વખતે ઘણા જ ઉદ્યોગો હતા જેમાં અમે જાતે કામ કરવાનું શીખવા, સુથારી કામ, ગૂંથણ કામ, સ્વચ્છતા રાખવાનું, તો એ બધું હું અહીંયા શીખી. અને જિંદગીના એનાથી સૌથી વધારે, આ બંને કરતાં વધારે પાસા મહત્ત્વનું વસ્તુ એ શીખી કે જિંદગીમાં કશું પણ બની શકાય છે, કશું નાનું નથી, કશું મોટું નથી. એટલે કોઈ પણ જગ્યાએ કશે પણ ઊભા હોઈએ ત્યારે એ વસ્તુનો રસ્તો શીખવો, રસ્તો કાઢવો, એ વસ્તુ અહીંયા શીખ્યા. એટલે અમે લોકો, હું એકલા આર્કિટેક્ટ તરીકે હું બંધાઈ નથી રહી, અને જે જ્યાં ચેલેન્જ મળી, જ્યાં જે કરવાનું, કશુંક નવું કરવાનું મળ્યું, તે માટે તૈયાર થઈને એ વસ્તુ કરવા માટે અમે લોકો કદાચ એવી રીતે કેળવાયેલા હતા. એટલે અત્યારે જે સુપર સ્પેશિયલાઇઝેશનના જમાનામાં દરેક વ્યક્તિ પર પ્રેશર હોય છે, દરેક બચ્ચા પર કે હું કંઈક બનું, પણ એના કરતાં જ્યાં છીએ ત્યાં કશું પણ કરી શકવાની તાકાત ઊભી કરવાની, એવો ઇન્ટરેસ્ટ રાખવા માટે અમને લોકોને તે વખતે શિક્ષણ પર ભાર અપાતું હતું. અને આ 3 વસ્તુએ મારી મારા વિકાસમાં બહુ મોટો ફાળો આપ્યો છે. અને જીવન ભારતી સતત એક નવા શિક્ષણ, એક નવી સમજ સાથે બાકીના સ્કૂલો કરતાં જુદું તરી આવે છે, તે બહુ મહત્ત્વની અને ગર્વની વાત છે. થેન્ક યુ. આપણે સૌને પ્રોત્સાહિત કરવા જીવન ભારતી મંડળના ખજાનચી શ્રી હરેશભાઈ જરીવા તથા કારોબારી સભ્ય શ્રી મયંકભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત છે. તેઓ શ્રીની ઉપસ્થિતિ પણ આપણા માટે પ્રેરક બળ બની રહેશે. હવે હું આ સૌ મંચસ્થ મહેમાનોને શ્રોતાગારમાં જવા માટે વિનંતી કરું છું. આપણે આજના મુખ્ય કાર્યક્રમ તરફ આગળ વધીએ. 4 દિવસથી આપણે ગાંધીમય બન્યા છીએ, અને ગાંધીમય બન્યા પછીની આપણી આજની આ કસોટી છે કે આપણે કેટલે અંશે આ ક્ષેત્રે આગળ વધ્યા છીએ. તો હવે ક્વિઝનું સંચાલન કરવા માટે હું શ્રી નરેશભાઈ કાપડિયાને માઇક સોંપું છું. નરેશભાઈ ક્વિઝનું સંચાલન કરશે. તમારી પાસે આન્સર શીટ મેળવી લો અને ઉતાવળ ન કરશો. બધાને આન્સર શીટ મળે પછી જ આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીશું. જેઓ ભાગ ન લેવાના હોય તેઓ પણ આ હોલમાં બેસી શકે છે. પ્રભુ સાથેનું સીધું પ્રત્યાયન છે. કલાક પછી જ આપણે શરૂ કરવાના છીએ, રિલેક્સ રહેજો. આન્સર શીટ મળી છે, ન હોય તો કૃપયા આપ આપના સ્થાન પર ઉભા રહો જેથી તરત જ આપને આપી શકાય.
દરેકના હાથમાં ઉત્તર ભાઈ આવ્યા પછી જ આ પ્રશ્નોત્તરી શરૂ થશે. થેન્ક યુ. બેને આપણે કહ્યું તે પ્રમાણે આપની પાસે ઉત્તર વહી છે, તેમાં 25 જવાબોની શક્યતા છે તેવું પાનું છે, એના ઉપર આપે આપની વિગત લખવાની છે. કૃપયા આપનું પૂરું નામ લખજો, આપ વિદ્યાર્થી છો કે વાલી છો તે લખજો, અને આપનો મોબાઈલ દ્વારા તરત જ સંપર્ક થઈ શકે તેવો નંબર આપજો. આ ત્રણ વિગતો કૃપયા એના ઉપર ભરી દો. આયોજન એવું છે કે અત્યારથી એક કલાક બાદ જ્યારે આપણું સમગ્ર ગાંધી મેળાનું સમાપન થાય ત્યારે ક્વિઝના વિજેતાઓને એમાં જ પારિતોષિક આપવામાં આવશે. માટે મહેરબાની કરીને આપનો સંપર્ક તરત જ કરી શકાય તેવી રીતે આપનો મોબાઈલ નંબર અને આપનું પૂરું નામ જરૂરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેના ઇનામો જુદા છે, માટે આપ વાલી છો કે વિદ્યાર્થી એ પણ જણાવવું અત્યંત જરૂરી છે. આપને ઇનામ મળતું હોય તો અમે તમારા સુધી પહોંચી શકીએ તેવી શક્યતા, આપ અમને કેટલા ચોખ્ખા અક્ષરોમાં આપનું નામ અને મોબાઈલ નંબર આપો છો એના પર આધારિત છે. સો પ્લીઝ હેલ્પ અસ. માર્કશીટ આન્સરશીટ બધાને મળે છે એવું માનીએ છીએ. હજી કોઈક બાકી હોય તો કૃપયા આપના સ્થાન પાસે ઉભા રહો, અમારી પાસે પૂરતી સંખ્યામાં ઉત્તર વહીઓ છે, તમને તરત જ આપી શકાશે. તો મિત્રો આપણે શરૂ કરીશું. આપને ફરીથી વિનંતી, આપનું પૂરું નામ, આપ વિદ્યાર્થી છો કે વાલી, અને આપનો મોબાઈલ નંબર લખજો કે જેથી તરત જ આનું પરિણામ અમે તમારા સુધી પહોંચાડીને વિજેતાને સમાપન સમારોહને માટે આમંત્રણ આપી શકીએ. થેન્ક યુ. એક મહત્વની સૂચના પણ આપ સૌને માટે છે, આપ જે મોબાઈલ નંબર લખો તે કૃપયા વોટ્સઅપ ફેસિલિટી વાળો જ લખજો. અમે એવી વ્યવસ્થા વિચારી છે કે જેમાં આપે આ ક્વિઝમાં ભાગ લીધો છે એની કાયમી યાદ રહે, એટલા માટે અમે આપ સૌને ઈ પ્રમાણપત્ર મોકલવાના છીએ, અને એ પ્રમાણપત્ર આપના મોબાઈલ ફોન પર સીધું આપને મળી શકે આપના નામ સાથે. એટલા માટે આપનું નામ અને આપનો વોટ્સઅપ સગવડવાળા મોબાઈલ નંબરની જરૂરિયાત રહેશે. સો પ્લીઝ હેલ્પ અસ ટુ હેલ્પ યુ. અને ત્યાર પછી આપણે 25 પ્રશ્નો અમે પૂછવાના છીએ. જે પ્રશ્ન હશે તે પડદા ઉપર આપને જોવા મળશે, એને હું વાંચીશ પણ, અને એના દરેકના ચાર વિકલ્પો છે તમારા હાથની આન્સર શીટ પર આપ જોઈ શકો છો. એમાંના કોઈ પણ એક પર આપે માત્ર ટીક કરવાની છે. માઇનસ માર્કિંગ ઇઝ એપ્લિકેબલ. હું આપને સમજાવવા માંગુ છું કે તમારા દરેક જવાબને માટે તમને 2 અંક અગર જવાબ સાચો હશે તો મળશે, પણ અગર તમારો જવાબ સાચો નહીં હોય તો તમને -1 માર્ક થશે, યાને તમે મેળવેલા માર્કમાંથી પણ એ માર્ક કપાશે. એનો અર્થ એવો થયો કે આપની પાસે 3 વિકલ્પો છે. સાચો જવાબ આપને આવડતો હોય તો ટિક કરો, તમને 2 પોઈન્ટ્સ મળે છે,